નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એન્હેન્સ નોલેજમાં આપનું સ્વાગત છે આજે આપણે સ્પોર્ટ્સ સિરીઝની અંદર ખેલો ઇન્ડિયા ગેમ્સ બે હજાર બાવીસની સંપૂર્ણ પરીક્ષાલક્ષી વિગત જોઈશું મિત્રો આ પહેલાં આપણે સ્પોર્ટ્સ સિરીઝમાં પાંચ વિડીયો ટોટલ અપલોડ કરેલા છે જેમાં ઓલિમ્પિક થોમસ કપ આઈપીએલ રાજ વગેરે વિશેની આપણે ચર્ચા કરેલી છે તે જોવું હોય તો પ્લે લિસ્ટમાં જઈને તમે તે જોઈ શકો છો ચલો વિદ્યાર્થી મિત્રો આપણે સીધા હવે ટોપિક પર જઈએ ટૉપિકમાં છે ખેલો ઇન્ડિયા ગેમ્સ કે ખેલો ઇન્ડિયા ગેમ્સ જે છે બે રીતની રમાતી હોય છે કે યુથ ગેમ્સ છે અને બીજી એક યુનિવર્સિટી ગેમ્સ છે બરાબર એની આપણે અત્યારે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની આપણે વિગતે ચર્ચા જોઈએ તો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં કે જે પહેલાં છે ને ખેલો ઇન્ડિયા સ્કૂલ ગેમ્સ તરીકે ઓળખાતી હતી કે જેમાં અંડર સેવન્ટી અંડર ટ્વેન્ટી વન નું આયોજન થતું હતું કે 17 વર્ષથી 21 વર્ષથી જે નીચેના હોય તેમાં સ્કૂલ ગેમ્સનું આયોજન થતું હતું પરંતુ રાષ્ટ્રીય સ્તરે લઈ જવા માટે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ શરૂઆત કરવામાં આવી તો ક્યારે થી શરૂઆત થઈ હતી તો કે 31 જાન્યુઆરી 2018 ના રોજ પીએમ નરેન્દ્રભાઈ મોદી દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું બરાબર ક્યારે થી 2018 થી યાદ રાખજો હવે અહીંયા છે તમે નીચે ટેબલમાં ઘણી બધી માહિતી આપી છે અને તે ટેબલ થી ઘણા બધા પ્રશ્નો પણ સારા એવા પ્રશ્નો પણ થઈ શકે છે જેમ કે અત્યારે કેટલા સંસ્કરણ અત્યાર સુધી કેટલા સંસ્કરણનું આયોજન થયું છે તો કે એક બે ત્રણ એડિશન કહીએ છીએ એની વાત છે તો ક્યારે રમાડતી પહેલાં અઢારમાં ઓગણીસ વીસ અને એકવીસ બરાબર દર વર્ષે તેનું ગેમ્સનું આયોજન થાય છે તો પહેલી પહેલું જે સંસ્કરણ હતું ક્યાં રમાયું હતું દિલ્હીમાં બીજું પુણે મહારાષ્ટ્ર ત્રીજું ગુવાહાટી બરાબર આસામમાં અને ચોથો ત્યાં તાજેતરનું જે રમાણું તે હરિયાણા પંચકુલાની અંદર આયોજિત થયું હતું હવે અહીંયા મેં વિજેતા દર્શાવ્યા છે બરાબર વિજેતા અહીંયા તો વિજેતામાં શું છે કે સૌ પ્રથમ જે ઇવેન્ટ રમાણી તે બે હજાર અઢારની તેમાં હરિયાણા વિજેતા બન્યું હતું સૌથી વધારે મેડલ સાથે અને બીજામાં અને ત્રીજામાં મહારાષ્ટ્ર રહ્યું હતું અને ચોથામાં ફરીથી આપણે હરિયાણા વિજેતા બન્યું છે બરાબર તાજેતરનું યાદ રાખવું ખૂબ જરૂરી બનશે કે ચોથું ચોથું જે સંસ્કરણ હતું ચોથું એ તાજેતરમાં યોજાયું હતું હરિયાણા અને પંચકુલા અહીંયા બે હજાર એકવીસ લખ્યું છે પણ આયોજન તેનું બે હજાર બાવીસમાં થયું હતું કેમ કે બે હજાર એકવીસમાં કોરોનાના કારણે તે પોસ્ટપોન થઈને બે હજાર બાવીસમાં આયોજિત થયું હતું હવે આપણે આગળ આગળ જોઈએ એમાં છે કે ખેલો ઇન્ડિયા ગેમ્સમાં વખતો વખત તેને રમતનો સમાવેશ કરવામાં આવ્યો છે ખૂબ ઇમ્પોર્ટન્ટ રહે છે કે બે હજાર વીસમાં છે ને ચાર ગેમ્સનું તેમાં સમાવેશ કરવામાં આવ્યો ગતકા ગદકા કલરીપટ્ટુ મલખંભ અને થાંગટા અહીંયા મેં ઈમેજ દ્વારા તમને બતાવી દઉં છું કે જે મલખંભ છે બરાબર મલ્લ ખંભ છે તે અહીંયા મલ્લખંભ છે થાંગડા થાય આ થાંગડા છે મણિપુરનું થાંગટા કેવું છે કે એક શાસ્ત્રીય નૃત્ય સાથે કરાટે અને બંને મિક્સ માર્શલ આર્ટ મિક્સ કરીને બનાવવામાં આવ્યું છે પછી કલરી પટ્ટું છે એ કલરી પટ્ટુ અહીંયા કેરળનું છે અને ગતકા છે એ પંજાબનું છે આ ત્રણેય તલવાર સાથે થોડી સંકળાયેલી છે જ્યારે આ થો એક થાભલા સાથે સંકળાયેલી મલ્લખંભ છે બરાબર હવે આપણે મલ્લખંભ મોટે ભાગે અહીંયા મધ્યપ્રદેશ યાદ રાખવું મહારાષ્ટ્રની પણ મધ્યપ્રદેશ ટાઈપિંગ મિસ્ટેક થયેલી છે મધ્યપ્રદેશ યાદ રાખવું અને બે હજાર એકવીસમાં છે યોગાસનને તેમાં ઇન્કલુડ કરવામાં આવ્યું છે એટલે ટોટલ છે ને પાંચ સ્વદેશી રમતોની અંદર ઇન્ક્લુડ કરવામાં સીધો પ્રશ્ન બની શકે કોર્નર ક્વેશ્ચન પૂછો તો બની શકે કે અત્યાર સુધી ખેલો ઈન્ડિયા ગેમ્સમાં કેટલી સ્વદેશી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે તો કે પાંચ સ્વદેશી રમતો થાય છે ચલો હવે આપણે આગળ જઈએ હવે આપણે આગળ જોઈશું કે તાજેતરમાં જે ચોથું એડિશન ચોથું સંસ્કરણ જે રમવામાં આવ્યું બરાબર તેની આપણે ચર્ચા કરીશું તે કઈ જગ્યાએ આયોજિત થયું હતું પંચકુલ્યા હરિયાણામાં આયોજિત થયું હતું તેનું ઉદઘાટન આપણે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ખેલ મંત્રી અનુરાગ ઠાકુર અને હરિયાણાના જે સીએમ છે મનોહરલાલ ખટ્ટર દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું એટલે ઉદઘાટન કરવામાં આવ્યું હતું તેમાં કુલ રમતો પચીસ રમતોનો સમાવેશ છે અને વિજેતા હરિયાણા બન્યું હતું જેને આયોજન કર્યું છે તે જ વિજેતા બન્યું છે એવું યાદ રાખી લેજો હવે અહીં નીચે જોઈએ કે બે વ્યક્તિ જે છે જેને વધારે મેડલ જીત્યા છે કે કર્ણાટકના સ્વિમર છે અવિનાશ ગૌડાએ સૌથી વધારે સ્વિમર છે બરાબર અવિનાશ ગૌડા સ્વિમર છ ગોલ્ડ મેડલ જીત્યા છે ક્યાંના છે એ કર્ણાટકના વતની છે જ્યારે મહારાષ્ટ્રના સ્વિમર અપેક્ષા ફર્નાન્ડિસ અને જિમ્નાસ્ટિક સંયુ સંયુક્ત કાલે આ બંને પાંચ પાંચ મેડલ જીત્યા છે બરાબર બે નામ થોડા વધારે જીત્યા છે એટલે યાદ રાખવા આમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું રહે છે કે ક્યાં કે હરિયાણા પંચકુલામાં આયોજિત ચોથું એડિશન હતું અમિત શાહ દ્વારા કે અનુરાગ ઠાકોર અને મનોહર ખટ્ટર દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું પચીસ રમતો અને હરિયાણા વિજેતા બન્યું હતું હવે આગળ જોઈએ હવે આગળ ઇમ્પોર્ટન્ટ વસ્તુ રહે છે કે મેસ્કોટ બરોબર તો મેસ્કોટ શું હતું કે ધાકડ હતું અહીં જોઈ શકો છો આ ધાકડની ઇમેજ જે ટ્રેક્ટર પર આવે છે જેનું ઉદઘાટન અનુરાગ ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું મેસ્કોટનું ખાલી પૂછી લે તો અનુરાગ ઠાકોર આવશે બરાબર એ અલગથી એની ઇવેન્ટ યોજાઈ હતી મેસ્કોટ લોન્ચ કરવા માટે બરાબર અહીંયા નીચે આપણે ગુજરાત વિશે થોડુંક આપી દીધું કે ગુજરાતનું પરફોર્મન્સ કેવું રહ્યું હતું એના બાબતે બરાબર ગુજરાતમાં એકસો તેતાલીસ ખેલાડીએ ભાગ લીધો હતો ચાર ગોલ્ડ અગિયાર સિલ્વર અને પાંચ બ્રોન્ઝ મેડલ હતા ટોટલ ચોવીસ મેડલ જીત્યા હતા અને ચૌદમું સ્થાન રહ્યું હતું જે ગુજરાતનું ખરાબ પરફોર્મન્સ હતું ગયા વર્ષે લગભગ સોળ જેટલા મેડલ જીત્યા હતા ગોલ્ડ મેડલ અને આ વખતે માત્ર ચાર જ મેડલ જીત્યા છે ખેલો ઇન્ડિયા ગેમ્સના સ્પોન્સર કોણ છે કે સ્ટેટ બોક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસબીઆઈ અહીંયા તમે લોગર સાથે જોઈ શકો છો હવે આપણે આગળ જોઈએ આગળ મેં ટેબલ આપ્યું છે તમને કે ટેબલમાં ટેબલમાં અહીંયા એડિશન લખ્યા છે એક બે ત્રણ ચાર બરાબર અહીંયા પછી આ ફર્સ્ટ ટીમ એટલે વિજેતા કોણ બની છો હરિયાણા મહારાષ્ટ્ર મહારાષ્ટ્રને હરિયાણા રહ્યું છે અને અહીંયા જો સ્પોર્ટ્સ કે વખત વખત કેટલી સ્પોર્ટ્સ ઉમેરાઈ અને છેલ્લે પચીસ આયોજન થયું હતું પચીસ રમતોનું હવે આગળની જો બે હજાર બાવીસમાં જે પાંચમી રમાવાની છે તે ભોપાલ મધ્યપ્રદેશમાં રમાશે યાદ રાખજો આવનારી ઇવેન્ટ છે અને પૂછાવાની શક્યતા પણ રહેલી છે પૂછાઈ શકે કે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ બે હજાર બાવીસનું આયોજન ક્યાં થયું હતું બરાબર બે હજાર એકવીસ એટલે પંચકુલામાં એકવીસ કહેવાય પંચકુલા હરિયાણા પણ તે રમત ક્યારે ચાલુ બે હજાર બાવીસમાં શરૂ થઈ હતી કોરોનાના કારણે પરંતુ હવે બાવીસ પૂછી લે તો એ ભોપાલ મધ્યપ્રદેશમાં આવશે યાદ રાખજો બરાબર હરિયાણા પંચકુલામાં જે તો બે હજાર એકવીસનું હતું જે રમતો રમાઈ હતી બે હજાર બાવીસમાં પરંતુ બે હજાર બાવીસ એવું પૂછી લે તો તમારે ભોપાલ મધ્યપ્રદેશ લખવાનું રહેશે ચલો હવે આપણે આગળ જોઈએ આગળ છે ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ જે આપણો બીજો પાર્ટ હતો તે છે બરાબર તેની પ્રથમ આવૃત્તિ બે હજાર વીસમાં આયોજિત થઈ હતી ભુવનેશ્વર ઓડિશા ખાતેનું પ્રથમ આયોજન થયું હતું હવે આયોજક કોણ છે કે તેને કોણ ઇવેન્ટ આ રમાડે છે તો સાઈન એટલે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ અને એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીઝ અને ઇન્ડિયન ઓલમ્પિક એસોસિએશન આ બધા ચારે સંયુક્ત થઈને આ ખે ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનું આયોજન કરે છે તેનો હેતુ શું છે કે ખેલ ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં અઢારથી પચીસ વર્ષના જે પ્રભાવશાળી જે એથ્લેટો હોય એમને ઓલિમ્પિક અને એશિયન ગેમ્સ માટે તૈયાર કરવાનો મુખ્ય હેતુ છે બરાબર ઉંમર યાદ રાખજો અઢારથી પચીસ વર્ષનો રાખવામાં આવ્યું છે પચીસ વર્ષમાં જે પણ પ્રભાવશાળી વ્યક્તિ કે જે હાજર એકવીસમાં અહીંયા કોરોનાના કારણે પોસ્ટપોન થયું હતું જ્યારે બે હજાર બાવીસનું આયોજન જે છે તે આપણે જૈન યુનિવર્સિટી કર્ણાટકની અંદર તેને હોસ્ટ કરવામાં આવ્યું હતું પણ યાદ રાખજો કે જેને હોસ્ટ કર્યું છે આની પણ એ અંદર સહેમત છે કે જૈન યુનિવર્સિટી કર્ણાટક જે આવેલી છે એને હોસ્ટ કર્યું હતું ને એ જ પ્રથમ બન્યું છે બરાબર જૈન યુનિવર્સિટી બીજું છે લવલી યુનિવર્સિટી પંજાબ અને પંજાબ યુનિવર્સિટી ચંદીગઢ બરાબર આ ત્રણ ક્રમાંક છે તેના અને ફર્સ્ટમાં યાદ રાખો જો કે પંજાબ યુનિવર્સિટી જે ચંદીગઢમાં હતું તે પ્રથમમાં વિજેતા બન્યું હતું ચલો હવે આપણે જો વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે આર્ટિકલની ચર્ચા કરી છે મેં તમને નીચે લિંક પ્રોવાઈડ કરી છે બીજા તમારી જે સ્પોર્ટ સ્પોર્ટ્સ સિરીઝને તમારે વિડીયો હોય તો અહીંથી તમે સીધા જોઈ શકો છો ઓલિમ્પિક ડિટેલ મહત્વની રહેશે કે એ એના પ્રશ્નો અવારવાર પૂછાય છે તો એકવાર ત્યાં જોઈ લેશો તો તમને વધારે ઉભો ખ્યાલ આવશે ટેલિગ્રામમાં અહીંથી તમે ફોલો કરી શકો છો અને યુટ્યુબની લિંક છે જો મિત્રો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને અમારા તરફ દરેક અપડેટ તમને મળતી રહે અંત સુધી જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર